હાય હું છું ભાવેશ ને આજે આપણે એક બેને આપણને કોમેન્ટ કરી હતી કે મને ફર્મા ઉપર કટિંગ કરીને બતાવો ને કટોરી નાની મોટી કઈ રીતે થાય તે બી બતાવો આપણે બ્લાઉજ કટિંગનો આખો વિડીયો બનાવ્યો છે કટે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય તેનો ફર્મો આખો આપણે કટિંગ કરીને બતાવ્યો છે ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને આની કમર છે પચીસ ને ચેસ્ટ છે ત્રીસ આપણે એ રીતે આપણે કટિંગ કર્યું છે ને કટોરી નાની મોટી કઈ રીતે થાય તેનો બી આપણે આ ચોત્રીસથી છત્રીસ છે ને આ તમારે થી છત્રીસથી ની કટોરી છે કમ્પ્લીટ તમારે આ રીતે કટોરી કઈ રીતે નાના મોટી કઈ રીતે કટિંગ થાય તે આપણે શીખવાડીએ છીએ ચલો આપણે કટિંગ કરવાનું શીખીએ પચીસની અડધા સાડા બાર ને સાડા બાર ના અડધા સવા છ આપણે સવા છ ની આગળ આપણે લીટો કરી દીલો તેમાં પોણા આપણે ઉમેરવાનું છે આ રીતે ને તેની લંબાઈ જે બી હોય તમારે જે બી હોય આમાં હું તેરની લંબાઈ મૂકું છું તમારે જે બી રાખવી હોય ચૌદની પંદરની પંદરની રાખવી હોય તો તમારે આ રીતે અહીંયા આગળ પંદરે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું બરાબર હવે તમારે અહીંયા આગળ મેં મૂક્યું હતું તેની મેં તમારે ઓછી બોડી છે એકદમ એટલે તમારે અહીંયા આગળ સાડા પાંચે માર્કિંગ કરવાનું છે શોલ્ડરનું માપ છે આ ને તમારે વધારે હોય તો ચેસ્ટ વધારે હોય તો છની તમારે અહીંયા આગળ ઓછામાં ઓછે છનો શોલ્ડર તમારે મૂકી દેવાનો છે હવે આપણે આ અહીં આગળ સીધું એકદમ માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ તમારે સામાન્ય અહીંયા આગળ આ ક્રોસ લીટો દોર દેવાનો છે તમારે શોલ્ડર ઉતરશે નહીં તેના માટે હવે તમારે અહીં આગળ આપણે જે મૂંડો ઉતારવાનો છે એ પાંચનો ઉતાર દેવાનો છે આ રીતે તમારે મૂંડો પાંચનો ઉતાર દેવાનો ચેસ્ટ વધારે હોય તો તમે સાડા પાંચનો ઉતારી શકો છો તેનથી વધારે નહીં હવે તેની ચેસ્ટ છે ત્રીસની ત્રીસના અડધા પંદર ને પંદરના અડધા સાડા સાત તે તમે અહીં આગળ સાડા સાત અહીંયા આગળ મૂકી દેવાના ને આગળ દોઢ ઇંચ તમારે ડબાણ ના તમારે અહીં આગળ સાડા પાંચ અહીંયા આગળ મૂકી દેવાનું એટલે તમારે અહીં આગળ માર્કિંગ કરતાં તમને ફાવે આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું આ તમારે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે અહીંથી તમારે આ રીતે રાઉન્ડ છીપાવી દેવાનો છે અહીંયા આગળ તમારે પોણો ઇંચ અહીંયા આગળ તમારે એક ઇંચ મૂકશો તોય ચાલશે એક ઇંચનું અહીંયા આગળ આપ કરી દેવાનું આ તમારે શોલ્ડર સાડા પાંચનો મૂકવાનો છે અહીંયા આગળ તમારે પોણા તઈણ પોણા તઈણ તમારે અહીં આગળ દબાણ મૂકી દેવાનું છે અને આ તમારે અહીં આગળ દોઢ ઇંચ અહીંયા આગળ તમારે દબાણ મૂકવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને આપણે આ ફર્મો કટિંગ કરી દેવાનો છે હવે આપણે આ કટોરીનો ફરમો તૈયાર કટિંગ થઈ ગયો હવે આપણે અહીં આગળ આપણે મૂકી દેવાનો છે આવું તમારે પૂઠું સરસ ઝાડું હોય તે લઈ લેવાનું છે ને તમારે ફરમો કાયમ માટે ચાલે આ રીતે તમારે મૂકી દેવાનું છે બરાબર હવે તમને એકદમ સહેલી રીતે બતાવું છું ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો હવે તમારે અહીં આગળ પહેલાં પહેલું અહીંયા આગળ અડધો ઇંચ તમારે ઉમેરી દેવાનું છે ખાલી નીચે અહીં આગળ નીચેના ભાગમાં નીચે અડધો ઇંચ ઉમેરીને તમારે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું ને આ જે બી માર્કિંગ છે તમારે અહીં આગળ કમ્પ્લીટ બેઠુંગતા લેવાનું છે એમાં કોઈ ફેરફાર કરવા નથી કટોરી તમને કટિંગ કરતાં શીખવાડું છું આગળ પહેલાં તમને આ સાઈડનો યોગ ને નીચેનો બિલ્ટ ને કટોરી કઈ રીતે કટિંગ થાય તે આપણે તમને શીખવાડું છું હવે અહીંયા આગળ આપણે સવા બે ઇંચે તમારે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે આ તમારે અહીંથી ઘરું કટિંગ થશે અહીંયા આગળ તમારે સવા બે ઇંચેથી ઘરું કટિંગ કરવાનું છે આ તમારે કમ્પ્લીટ ટિયર થઈ ગયું હવે આપણે મેં આગળનો ફોર્મો સાઈડ ઉપર મૂક્યો અહીં આગળ તમારે બેલ્ટ માટે અઢી ઇંચે અહીંયા આગળ તમારે અઢી ઇંચે કમ્પ્લેટ લીટો કરી દેવાનો નહીં આગળ તમારે ત્રય નીચે આગળના ભાગે ત્રણ નીચે મૂકી દેવાનું છે આ તમારે પહેલાં પહેલું અહીંયા આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે નહીં આગળ તમારે અહીંથી આ ક્રોસ હાલ દેવાનું છે આ રીતે આ તમારે ક્રોસ થઈ ગયું હવે તમારે અહીં આગળ સાડા ચાર ઇંચનું અહીંયા આગળ તમારે યોગ મૂકી દેવાનો છે આ તમારે સાડા ચાર ઇંચનો યોગ મૂકી દેવાનો છે અને ઉપરથી તમારે ઘરું સાડા છનું ઇનઅ થઈ ગયું બહુ ગરુ ડીપ થઈ જશે એટલા માટે તમારે સાડા છનું મૂકી દેવાનું નહીં આગળ તમારે બે ઇંચે કમ્પ્લેટ નિશાન કરી દેવાનું ના તમારે અઢીનું જોઈશે અહીંયા આગળ સવા બે ને અહીંયા આગળ અઢી અહીંયા આગળ સવા બે આ રીતે તમારે કમ્પ્લેટ ત્યાર પછી તમારે અહીંથી કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું અહીં આગળ તમારે હવે આ રીતે રાઉન્ડ શેપ હારી દેવાનો ને અહીં આગળ તમારે અડધો ઇંચનો અહીંયા આગળ તમારે આ રીતે રાઉન્ડ શેપ હાલ દેવાની એકદમ સરળ રીતે બતાવું છું પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને હવે આપણે આ અહીંયા આગળ આપણે સાડા છ ઇંચ આપણે મૂકી દઉં ત્યાંની મેં આપણે અહીંયા આગળ બે ઇંચ અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે ને પછી માર્કિંગ કર્યા પછી તમારે આ એકદમ ના સીધ સીધો લોટો લીટો દોરી દેવાનો પેતા પછી તમારે આ આ રીતે દોરી દેવાનો હવે તમારે અહીંથી આ હાલ દેવાનું છે ક્રોસ આ રીતે તમારે કમ્પ્લીટ બ્લાઉઝ કટિંગનું તમારે કમ્પ્લીટ થઈ ગયું હજુ આ કટોરી આપણે નાની છે હજુ આપણે સેજ મોટી કરવાની છે આ તમને યોગ ને બેલ્ટ કાઢતા તમને આમાંથી શીખવાડ્યું છે હવે આપણે યોગને બેલ્ટ આપણે કટિંગ કરી દેવાનો તમારે આ યોગને બેલ્ટ બધું કટિંગ થઈ ગયું હવે આપણે આ કટોરી કટિંગ કરવાની છે તેનો ખાસ વિડીયો જોજો ખરેખર આના માટે જ હું વિડીયો લાવ્યા છું કટોરી નાના મોટી કરવી હોય આ હજુ એકત્રીસ આ બત્રીસની ચેસ્ટનો નથી થઈ કટોરી હવે આની મય આપણે હજુ ઉમેરવાનું છે આ રીતે તમારે અહીં આગળ ક્રોસમાં મૂકી દેવાનું છે આ રીતે તમારે ત્યાર પછી તમારે અહીં આગળ જે ટોચી છે એટલે તમારે અહીંયા આગળ અડધો ઇંચ ઉમેરવાનું છે અને આગળ બી તમારે આપ આગળની સાઈડે અડધો ઇંચ ઉમેરવાનું છે હવે તમારે અહીં ઉપર બી તમારે અહીં આગળ જે છે તેની મહીં તમારે અડધો ઇંચ ઉમેર અડધો ઇંચ ઉમેરવાનો છે અને આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનું છે આનામ આપે જ આનામ આપે જ તમારે આ રાઉન્ડ શેપ આપી દેવાનું છે જો આ રીતે તમારે કમ્પ્લીટ રાઉન્ડ શેટ રાઉન્ડ શેપ આપી દેવાનું હવે તમારે અહીંથી આ જે છે તેને અહીંથી તમારે આ લીટા જોડે જોઈન્ટ કરી દેવાનું આ રીતે તમારે અહીંથી તમારે જે આપણે રાઉન્ડ શેપ આપે તો તે તમારે આપી દેવાનો છે આ રીતે કમ્પલેટ અહીં આગળ દોરી દેવાનું હવે આ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આ જેનું એનું જે સેન્ટર છે તૈન છે તૈનના અડધા અહીંયા આગળ આ છ છે અહીંયા આગળ તમારે છ છે સોરી છ છે એના અડધા અહીંયા આગળ તમારે ત્રણ મૂકી દેવાના છે પછી તમારે અહીંથી તમારે આ રીતે ક્રોસમાં લીટી દોરી દેવાના છે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું તમારે અહીંથી બી આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે તમારે અહીંથી અઢી ઇંચે અઢી ઇંચે તમારે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે તમારે અહીંયા આગળ દોઢ ઇંચનું આપણે એ રાખવાનું છે ટક્સ મારવાનું એટલે અહીંયા આગળ પોણે પોણી ચાપા આ રીતે તમારે દોઢ ઇંચે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે ટક્સ મારવાનું આ રીતે તમારે આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે આપણે કટિંગ કરી દેવાની છે આ આપણે કટોરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે આ તમારે ત્રીસની ચેસ્ટ હોય ત્રીસ કાં તો બત્રીસની બેવમાં ચાલશે હવે તેથી ચોત્રીસની છત્રીસની આપણે કટિંગ કરવી હોય ચોત્રીસ ને છત્રીસ તેનું બતાવું છું હવે આપણે આ રીતે તમારે લઈ લેવાનું છે કાપડ આ તો ફરમો છે એટલે તમને બતાવું છું આ રીતે તમારે કાપડ લઈ લેવાનું ને આ રીતે તમારે અહીંયા આગળ જે ખૂણો પડતો હોય તો અહીંયા આગળ મૂકી દેવાનું છે ને તેની મય હવે અડધો ઇંચ નથી ઉમેરવાનો તેની મેં આપણે હવે ઉમેરવાનો છે પોણો ઇંચ આ રીતે પોણો ઇંચ ઉમેરવાનો છે ને આ સાઈડ બી તમારે હવે ઉમેરવાનો છે પોણો ઇંચ અહીં આગળ તમારે જે આપણે અડધો ઇંચ જ ઉમેરે છે તે જ ઉમેરવાનો છે અહીં આગળ આ રીતે તમારે અડધો ઇંચ ઉમેરી દેવાનો આ રીતે તમારે અહીંથી આ તમારે માર્કિંગ કરી દેવાનું છે બરાબર હવે તમારે અહીંથી બી તમારે આ રાઉન્ડ શેપ તમારે કમ્પ્લીટ દોરી દેવાનો નહીં આગળ જે આપણે પોણા ઇંચ ઉમેરેલો એટલે અહીંયા આગળ થોડું અડધો ઇંચ જેવું આપણે અહીંયા આગળ ઉપર બી ઉમેરી જ દેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ જો આ રીતે તમારે અડધો ઇંચ ઉમેરી દેવાનો ને આ જે આપણે નીચે રાખ્યું હતું જે તમારે યોગ હોય તેના આપણે તમારે અહીં આગળ કટિંગ કરી દેવાનું આ રીતે તમારે રાઉન્ડ શેપ દોરી દેવાનો આ તમારે ચોત્રીસ છત્રીસ માટે તમારે આ કટોરી તમારે કમ્ફર્ટેબલ છે આ રીતે તમારે ચોત્રીસ છત્રીસની કટોરી નીકળશે આપણે હવે એને તેને બી કટિંગ કરીને બતાવવું આ તમારે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ આપણે અહીં આગળમાં આપી લેવાનું છે અહીં આગળ તમારે સાત થયું એટલે તમારે અહીં આગળ સાડા સાત આવડા ત્રણ આવશે અને અહીં આગળ આપણે અઢી ઇંચે માર્કિંગ કરી દેવાનું આ રીતે તમારે ત્યાંથી તમારે હવે એક એક ઇંચ લઈ લેવાનું છે આ એક ઇંચ આપા અને એક ઇંચ આપા એક ઇંચે તમારે તમારા આની અનિમય કટોરી તમારે થોડીક ફૂલવી જોઈએ એટલે ફૂલ્યા પછી સરસ તમારે તેનો જે બી કટોરી હોય તેના માપે ફિટિંગમાં કમ્પ્લીટ બે જશે આ રીતે તમારે કમ્પ્લીટ આવી જશે તમારે અહીંયા આગળથી આમ વારીને તમારે આગળ ટક્ષ માં દેવાનો આ તમારે ચોત્રીસ ને છત્રીસ રેડી થઈ ગઈ હવે તમને ડાયરેક્ટ બતાવું છું છત્રીસ ને અડત્રીસ તેની આપણે કટોરી કટિંગ કરીને તમને બતાવું છું તો આપણે ડાયરેક્ટ લઈ લેવાનું છે આ તમારા માટે ગુજરાતીમાં આવા કોઈ વિડીયો લાવતું નહીં હોય આપણે ગુજરાતીમાં તમને સીવણ ક્લાસનું શીખવાડવા માટે પ્રોમિસ કરે છે કે તમને આવડી જ જશે આ રીતે તમારે મૂકી દેવાની છે કટોરી જે તમારે કટિંગ કરી હોય તે ને હવે આપણે તેની મેં ઉમેરવાનું છે એક એક ઇંચ ઉમેરવાનું છે એક ઇંચ આપા ઉમેરવાનું છે આ રીતે પ્લીઝ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે આવા વિડીયો લાવતા રહીએ છીએ ને આપણે અહીંયા આગળ ઉપર અહીં આગળ આપણે ઉપર અડધો ઇંચ ઉમેરવાનું છે આ રીતે આ રીતે તમારે અડધો ઇંચ ઉમેરીને અહીં આગળ તમારે એક ઇંચ જોડે જોઈન્ટ કરી લેવાનું છે નહીં આગળ તમારે ઉપર અડધો ઇંચ જ ઉમેરવાનું છે આ રીતે અડધો ઇંચ ઉમેરવાનું છે આ રીતે નહીં આગળ તમારે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે નહીં આગળ તમારો હવે જે રાઉન્ડ શેપ હતો હવે આપણે અહીંયા આગળ ઉપર અડધો ઇંચ વધારે લઈ લેવાનો છે આ રીતે તમારે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે આપણે એને કરી દેવાનું છે કટિંગ આ આપણે કટોરી કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ હવે તેને બી આપણે સેમ પ્રોસીજર છે આપણે અહીં આગળ અઢી ઇંચે આપણે કમ્પ્લીટ નિશાન કરી દેવાનું છે અહીં આગળ ના આપણે અહીં આગળ આ માપી લેવાનું છે સેન અહીં આગળ આઠ થાય છે એટલે અહીં આગળ આપણે ચારે નિશાન કરી દેવાનું ને એક એક ઇંચ આપણે બે ટક્સ મારવા માટે કરી દેવાનું છે કટોરીનો તમારે ટક્સ મારવો હોય તે આ રીતે તમે અહીંથી સીધો માર્કિંગ કરશો તોય તમારે આવી જશે આ રીતે જુઓ તમારે આવી ગયું નિશાની આ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ તમારે આ તમારે કટોરી અડત્રીસમાં ચાલીસમાં બી ચાલશે છત્રીસની મેય તમારા કટોરી સેટ થઈ જશે એવી જ રીતે આ ચોત્રીસ ને છત્રીસની છે એ તમારે કટોરી સેટ થઈ જશે તમારે આ જે કટોરી છે તે તમને આની આપણે જે કટોરી કટિંગ કરી હતી તે તમારા ત્રીસ છે બત્રીસ છે ચોત્રીસ સુધી બી તમારે સેટ થઈ જશે આ તમારે ચોત્રીસ છત્રીસ અડત્રીસમય બી ચાલી જશે આ રીતે તમારે કટોરી ના ફરમા કટિંગ ઘેર તમારે કરી દેવાના છે પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો આપણે આ રીતના ગુજરાતીમાં સીવણ ક્લાસના કામ લાવતા રહીએ છીએ જો આ રીતે તમારે કટોરીના ઘેર ફરમા કટિંગ કરી દેવાના છે આ રીતે આપણે આખો ફર્મો કટિંગ કર્યું છે બ્લાઉઝનો એ તમને બતાવું આ રીતે તમારે આખો બ્લાઉઝનો ફર્મો ઘેર કટિંગ કરીને મૂકી દેવો હોય તો તમે એક ફેર ઘેર કટિંગ કરીને તમે ફોર્મોલ ગિયર કટિંગ કરીને આ રીતે મૂકી દોશો તો તમારે કોઈ બી જાતની તમારે જરૂર પડશે નહીં કોઈની બી આ રીતે તમારે જુઓ આ કમ્પ્લેટ આપણે કટોરી અહીં આગળ કમ્પ્લીટ સેટ થઈ જશે નહીં આગળ તમારે આ યોગ સેટ થઈ જશે આ રીતે તમારે કમ્પ્લીટ આખો બ્લાઉઝ કટિંગ કરીને મેં તમને બતાવ્યો છે હવે તમને કોઈ બી જાતનો પ્રશ્ન હોય કે કોઈ બી જાતનો સવાલ હોય તો મને કોમેન્ટમાં લખીને મોકલો ને પ્લીઝ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ